વાત કરીએ ચીનના કોરોના વાયરસની કહેરનો અસર સૌથી વધારે ભારતને થઈ રહ્યો છે અને હવે આ સંકટ મેડિકલ ક્ષેત્ર સુધી પહોંચી ગયું છે. કોરોના વાયરસને કારણે ભારતમાં દવાઓનું ગંભીર સંકટ પેદા થઈ શકે છે. ભારત પાસે એપ્રિલ સુધીનું જ દવાનો સ્ટોક બચ્યો છે. દવાઓની કિંમત ન વધે અને આ સ્થિતિને કેવી રીતે સામનો કરી શકાય તે માટે સરકાર ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. ભારતને થઈ સૌથી વધારે અસર. હવે દેશમાં દવાઓનું ગંભીર સંકટ. એપ્રિલ સુધી જ દવાઓનો સ્ટોક. મેડિકલ ક્ષેત્રે કટોકટીના એંધાણ. કોરોનાના કહેરથી દુનિયામાં હાહાકાર મચી ગયો છે અને હવે તેની સીધી ઇફેક્ટ ભારતના ફાર્મા ઉદ્યોગને પડી રહી છે. ભારત સરકારના એક પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આગામી એક મહિનામાં ચીનથી સપ્લાય શરૂ નહીં થાય તો ગંભીર સંકટ પેદા થઈ શકે છે. ભારતમાં ચીનથી 80% દવા બનાવવાનો કાચો માલ આવે છે. ચીનથી આશરે 57 પ્રકારના મોલિક્યુલ્સ આવે છે. 19 પ્રકારના કાચા માલ માટે ભારત સંપૂર્ણપણે ચીન પર જ નિર્ભર છે. ચીનમાં હાલ ઉત્પાદન અટક્યું. સપ્લાય એક મહિનાથી ઠપ. ભારત સરકારની ફાર્મા ઉદ્યોગ પર નજર. સંકટને પહોંચી વળવા નિકાસ પર રોકનું પગલું. 2,50,000 કરોડના ફાર્મા બિઝનેસની અસર. કોરોના વાયરસ ફેલાયો અને ચીનમાં ઉત્પાદન તાત્કાલિક અટકાવી દેવાયું અને આ જ કારણે સપ્લાય એક મહિનાથી ઠપ છે. ત્યાં સ્થિતિ સામાન્ય થયા પછી પણ સંકટ થોડો સમય સુધી રહી શકે છે, કારણ કે ઉદ્યોગ શરૂ થશે તો સમુદ્ર માર્ગે થઈને ભારત સુધી દવા પહોંચવામાં ઓછામાં ઓછા 20 દિવસ લાગશે. આ સ્થિતિને જોતા ઉચ્ચ સ્તરીય સૂત્રો કહે છે કે સરકાર દવાઓની નિકાસ પર રોક લગાવી શકે છે. ભારતથી અલગ અલગ દેશોમાં દર વર્ષે 1.3 લાખ કરોડ રૂપિયાની દવાની નિકાસ કરાય છે. દેશમાં કુલ 2,50,000 કરોડ રૂપિયાનો દવાનો બિઝનેસ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જો ચીનમાં સ્થિતિ નહીં સુધરે તો ભારતમાં એન્ટીબાયોટિક્સ, એન્ટી ડાયાબિટિક, સ્ટેરોઇડ, હોર્મોન્સ અને વિટામિનની દવાઓ ખૂટી પડશે. ફક્ત ભારત જ નહીં, વિશ્વના અનેક બીજા દેશોમાં પણ ચીનથી જ દવાઓનો કાચો માલ મંગાવાય છે, એટલા માટે સમસ્યા વધુ વિકરી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.